कोरोना बाद कोरोना રસીકરણનું અભિયાન ખૂબ જ ઝડપથી બનાવવામાં આવ્યું છે। લોકો હાલ વેક્સિન માટે લાઈન લગાવી રહ્યા છે, ત્યારે સુરતના પીપોદરામાં કોરોના રસીનું જ કૌભાંડ ઝડપાઈ આવ્યું હતું। પીપોદરા જીઆઈડીસીમાં 100 રૂપિયા લઈ કોરોના રસી મુકાતી હતી। ખાનગી ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોને પૈસા લઈ રસી આપવામાં આવતી હતી, જે મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તાલુકા પંચાયતના સભ્ય જગદીશભાઈ કથેરિયાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જેઓના મતે વેક્સિન ક્યાંથી આવી, કોણે આપી, વેક્સિન મુકનાર અધિકારીઓ કોણ હતા, આ કૌભાંડ ક્યારથી ચાલે છે અને વેક્સિન નકલી છે કે અસલી, તે મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરવામાં આવી છે। જગદીશ કથેરિયા, તાલુકા પંચાયત સભ્ય અને વિરોધ પક્ષના નેતા। અમે અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે આવેલા છીએ અને આ પીપોદરા જીઆઈડીસીની અંદર જે રસીનું કાંડ ચાલતું હતું એનું અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। મારું નામ સતીશકુમાર પ્રજાપતિ છે, હું આરટીઆઈ એક્ટિવિસ્ટ છું। 31/8/2021 ના રોજ પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે 100 રૂપિયા લઈ અને વેક્સિન મૂકવાનું કાંડ ચાલતું હતું, તે મેં અને મારા મિત્ર કામરેજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલ જગદીશભાઈ કથિરિયા દ્વારા એ ખુલ્લું પાડવામાં આવ્યું હતું। એ તપાસ ઢીલી થઈ ગઈ છે અને પૂરેપૂરી તપાસ થઈ નથી। યોગ્ય તપાસ થાય, વેક્સિન અસલી છે કે નકલી એની જાણકારી મળે અને ત્યાં જે લોકોને વેક્સિન મૂકવામાં આવ્યો છે એ લોકોના સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે, એ બાબતનું આજે આવેદનપત્ર આપવા માટે જગદીશભાઈ કથિરિયા આમ આદમી પાર્ટીની આખી ટીમ સાથે અમે લોકો અહીં આવ્યા છીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।